मॉर्निंग विद्यार्थी मित्रों, हिंदी में आपणे आजे आगळनो मूळाक्षर शीखीशुं, आगळनो वर्ण शीखीशुं। आपणे नोटबुक में छ लखता तो शीखी गया, हवे आपणे चोपड़ी में आपेला अंदरना प्रश्नों जवाब शीखीशुं। तो चलो, आ कयो वर्ण छे? छ छत्रीनो। तो जो अहींया मोटो छ आप्यो छे अने अहींया छत्रीनुं चित्र आप्युं छे। અહીંયા હિન્દીમાં છ છે, અહીંયા ગુજરાતીમાં છ છે, અને આ જો અહીંયા હિન્દીમાં છત્રી લખ્યું છે। પછી અહીંયા જો કેવો છ આપ્યો છે? ટપકાવાળો। તો આપણે આ ટપકાવાળો છ ગૂંટી દઈએ। તમારે પણ તમારી ચોપડીમાં આ રીતના ટપકાવાળો છ આપ્યો છે ગૂંટી દેવાનો, અને નીચે ગુજરાતીમાં છત્રી લખ્યું છે। હવે આગળનો પ્રશ્ન જો, પ્રશ્ન શું છે? છ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, છ શોધી તેના પર ગોળ બનાવો। એટલે શું કહે છે અહીંયા? છ જ્યાં જ્યાં છ વર્ણ હોય એની પર ગોળ કરવાનો। આપણે આગળ આ બધું શીખી ગયા છીએ। તો જો અહીંયા છ છે તો અહીંયા ગોળ કરવાનો, પછી અહીંયા ક જ છ પાછો છ છે તો એની પર આપણે ગોળ કરીશું, બ છ અહીંયા પાછો છ આવ્યો તેની પર ગોળ કરીશું, અહીંયા જ ગ છ પાછો છ આવ્યો તેની પર ગોળ કરીશું। આ તમારે ખાનામાં જોવાનું, જ્યાં જ્યાં છ વર્ણ હોય એની પર તમારે ગોળ કરવાનું। ગ હ છ પાછો છ આવ્યો તો આપણે એની પર ગોળ કરી દઈશું, ગ ભ। તો હવે બધા છ પતી ગયા, તમારે આ પછી આ છ લખાઈ ગયા ને પછી ફરીથી એકવાર જોઈ લેવાનું, જેથી કરીને ક્યાંય છ ના રહી જાય। તો જુઓ, આપણે જ્યાં જ્યાં છ હતા ત્યાં આપણે ગોળ કરી દીધું। હવે આપણે આગળ જોઈશું। જો આગળ શું છે? પઢો વાંચો, પછી એટલે અહીંયા છ આપે છે ને એ છ વાંચો, પછી અહીંયા શું કહે છે? રંગ ભરો, રંગ પૂરો। તો અહીંયા છ આપે છે ને ત્યાં તમારે તમારા મનગમતા રંગ પૂરવાના, અને આગળ જો બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો। તો અહીંયા ટપકા આપ્યા છે, તો આપણે આ ટપકા જોડવાના। જો અહીંયાથી એક નંબર છે ને ત્યાંથી આપણે ચાલુ કરવાનું, અહીંયા આ રીતે તમારે ટપકા જોડીને છ લખવાનો। જેમ જેમ નંબર આગળ જાય એમ એમ તમારે પેન્સિલ ફેરવવાની, અને હા, ઉપરની લીટી કરવાની ભૂલવાની નહીં, હિન્દીમાં ઉપરની લીટી હોય છે। તો આ રીતે તમારે પેન્સિલની મદદથી છ બનાવી દેવાનો। હવે શું કહે છે? પઢો અ લીખો। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘાટા છ આપ્યા છે અને અહીંયા ટપકાવાળા છ આપ્યા છે, તો આપણે આ ટપકાવાળા છ ગૂંટીશું। તમારે પણ તમારી પેન્સિલની મદદથી ટપકાવાળા છ ગૂંટી દેવાના, જેથી કરીને આપણા સરસ અક્ષર આવે, છ સરસ લખતા તમને આવડી જાય। તો તમારે આ ત્રણેય લાઈનના છ ગૂંટી દેવાના, આ રીતે પેન્સિલ વડે તમારે છ ગૂંટી દેવાના, અને અહીંયા જે ખાલી જગ્યા દેખાય ને ત્યાં તમારે છ લખી દેવાના। હિન્દીમાં છ લખી દેવાના, જો મેં જેમ લખ્યું ને એમ તમારે જે જે ખાલી જગ્યા છે ત્યાં તમારે હિન્દીમાં છ લખી દેવાના। જુઓ, મેં લખ્યા ને એ રીતે તમારે પેન્સિલની મદદથી આ લાઈન પૂરી કરવાની, પહેલાં કયા કરવાના? ટપકા જોડીને, ને પછી આ રીતે કરવાના। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, આના નંબર 14। છ કો છ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, છ ને છ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। જો અહીંયા શું દેખાય છે? જુઓ તમે, અહીંયા વચ્ચે છ મૂળાક્ષર છે અને આજુબાજુ થોડા ચિત્રો આપ્યા છે, પણ આપણે શું કરવાનું છે? જે ચિત્રનો પહેલો મૂળાક્ષર છ હોય તો એને આ છ સાથે જોડી દેવાનું। આપણે આગળ આ બધું શીખી ગયા છીએ। તો ચલો, આપણે પહેલાં ચિત્રો જોઈ લઈએ। છત્તા, બતક, છકડા, મેઢક, છવી, છડી, ચમ્મચ। તો આપણે આ ચિત્રો તો
જોઈ લીધા, પણ આપણે કયા ચિત્રોને જોડવાના છે? કે જે ચિત્રનો પહેલો મૂળાક્ષર છ હોય એ ચિત્રને જ આપણે જોડવાના છે. તો પહેલો છત્તા, તો અહીંયા એનો પહેલો મૂળાક્ષર છ છે ને, તો આ છ મૂળાક્ષરને આમ આ છત્તા સાથે ચિત્ર આ ચિત્ર સાથે જોડી દેવાના. જો મેં જોડે ને, હવે બીજું જો બતક, તો બતક સાથે જોડવાના નહીં, કેમ? એનો પહેલો મૂળાક્ષર બ છે, આપણે છ હોય તો જ જોડવાના. પછી આગળ જુઓ છકડા, તો એનો પહેલો મૂળાક્ષર છ છે તો આપણે એને જોડી દઈશું. પછી મેઢક, તો એને જોડવાના નહીં, એનો પહેલો મૂળાક્ષર મ છે. હવે છવી, તો એનો પહેલો મૂળાક્ષર છ છે તો આપણે છ સાથે જોડી દઈશું. પછી છડી, તો એનો પહેલો મૂળાક્ષર પણ છ છે તો આપણે આમ છને આ રીતે જોડી દઈશું. હવે ચમ્મચ, તો ચમ્મચને ના જોડાય, કેમ? છ ચમ્મચમાં પહેલો મૂળાક્ષર ચ છે, છ નથી. આપણે અહીંયા જે મૂળાક્ષર છ હોય, જે શબ્દનો પહેલો મૂળાક્ષર છ હોય એને જોડવાના. તો આ રીતે તમારે તમારી ચોપડીમાં જે આ પ્રશ્ન છે ને, એ તમારે પહેલાં ચિત્રો જોવાના અને પછી છ મૂળાક્ષર સાથે જોડવાના. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ચોપડીમાં પાના નંબર 13 અને પાના નંબર 14 પરનો આ પ્રશ્ન સુધી તમારે આજનું ગૃહ કાર્ય પૂર્ણ કરવાનું. બાય.